વિશ્વમાં મહામારી ફેલાવનાર કોવિડ 19 વાયરસ કે જેને લોકો કોરોના તરીકે ઓળખે છે આ વાયરસની ભયાનક અસરને પગલે સરકાર દ્વારા સતર્કતાના ભાગરૂપે ખાસ પગલાં લેવામાં આવ્યા છે ત્યારે ડીસાની સરકારી હોસ્પિટલમાં પણ કોરોનાને લઈ 15 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાથી 7000 કરતા વધુ લોકોના મોત નિપજી ચૂક્યા છે અને ભારતમાં પણ 3 જણા આ ખતરનાક વાયરસથી મોતને ભેટી ચૂક્યા છે ત્યારે આ વાયરસ વધુ લોકોના ભોગના લે તે માટે સરકાર દ્વારા ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે અને કોરોના વાયરસને લઈ સતર્કતાના ભાગરૂપે ભારતમાં પણ ઘણા સ્થળો પર લોકડાઉન કરી દેવામાં આવ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ડીસાની તો આજથી ડીસાની સરકારી હોસ્પિટલમાં પણ કોરોના વાયરસને લઈ ક્વોરન્ટાઇન વોર્ડ અને આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે જેમાં શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓ રાખવામાં આવી રહ્યા છે ડીસાની સરકારી હોસ્પિટલમાં 15 બેડવાળા વોર્ડની શરૂઆત કરવામાં આવી છે કોવિડ 19 કે અત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં અમે એક આઇસોલેશન વોર્ડ ઊભો કર્યો છે 15 બેડ્સનો અને એના અંદર ક્યારેક અમે લાગે છે કોઈ શંકાસ્પદ કોઈ કેસ છે જેની ટ્રાવેલ હિસ્ટ્રી છે અને હિસ્ટ્રી ઓફ એક્સપોઝર ટુ સસ્પેક્ટેડ કેસ ઓફ કોવિડ 19નું છે તો એના માટે ક્વોરન્ટાઇનની સુવિધા બી ઉપલબ્ધ છે અને જરૂરત પડે તેના માટે આઇસોલેશનની સુવિધા બી ઉપલબ્ધ છે અને એના માટે અમે 12 સ્ટાફ નર્સ ડેપ્યુટ કરી છે ઇન્ચાર્જ સિસ્ટર એના માટે છે મેડિકલ ઓફિસરની ટીમ છે અને બીજા ક્લાસ 4 એના માટે ખડેપગ ઊભા છે આજથી ડીસાની સરકારી હોસ્પિટલમાં શરૂ થયેલા આઇસોલેશન વોર્ડમાં રાજસ્થાનના એક દર્દીને સારવાર આપવામાં આવી હતી અને સારવાર બાદ આ વ્યક્તિને ફરી તેના ઘરે મોકલી દેવામાં આવ્યો હોવાનું પણ ડીસાના ઇન્ચાર્જ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું પેશન્ટ આવ્યો હતો અને ક્વોરન્ટાઇન માટે રાખ્યો હતો અને એના પછી આ પેશન્ટ છે એને હોમ ક્વોરન્ટાઇન માટે ફરી પાલનપુર મોકલ્યો છે વિશ્વમાં મહામારી ફેલાવનાર કોરોના વાયરસ કે જેને કોવિડ 19 તરીકે ઓળખવામાં આવે છે તેને લઈ ભારત સરકાર સતર્ક બની છે અને હવે તો ડીસા શહેરમાં પણ કોરોના વાયરસને પડકારવા માટે ડીસાની સિવિલ હોસ્પિટલ દ્વારા પણ પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે અત્યારે ડીસાની સિવિલ હોસ્પિટલમાં 15 બેડનો એક આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં શંકાસ્પદ જણાતા કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર